प्रणाम, गुड मॉर्निंग, वेलकम यू ऑल इन माधव ऑनलाइन एजुकेशन। माधव ना दरेक विद्यार्थी ने प्रणाम। आई होप यू आर इन द बेस्ट स्टेट ऑफ हेल्थ। लेट्स लर्न ग्रामर टॉपिक। आज आप एक ग्रामर टॉपिक लैसू धोरण आठनो, क्वेश्चन टैग। हवे क्वेश्चन टैग एटले शू? अनुप्रश्न। हवे तमने एम थशे कि क्वेश्चन टैग क्या वपराय छे, बराबर? तो तमे तमारो बीजो पाठ आपणे शीख्या, बराबर, के बबुल इज ब्यूटिफुल, इजंट इट? तो बबुल इज ब्यूटिफुल, इजंट इट? तो बबुल खूब सुंदर छे, खरुं ने? एटले क्वेश्चन टैगनो उपयोग बोलाया पछी खातरी करवा माटे क्वेश्चन टैग वपराय छे। सामेवाळा व्यक्ति ने पूछेली के कहेली वातनी खातरी करवा माटे क्वेश्चन टैग वपराय छे, बराबर छे। हवे आपणे गुजरातीमां आपणे एनु क्वेश्चन टैगनुं भाषांतर करवू होय तो आपणे गुजरातीमां नहीं कहता, समझायुं ने, बराबर ने, एम ने, खरुं ने, एवा अर्थना संदर्भमां क्वेश्चन टैग वपरातुं होय छे। आपणे वाक्य हतुं कि बबुल इज ब्यूटिफुल, इजंट इट? तो बबुल सुंदर छे, नहीं? तो तमे शुं कहो? हा छे, एवी रीते क्वेश्चन टैग वपराय छे। तो क्वेश्चन टैग केवी रीते बने छे? तो क्वेश्चन टैग सहायकारक क्रियापद अने सर्वनामनी मददथी बने छे। जो आपेलू वाक्य हकार होय तो क्वेश्चन टैग नकार बने छे, अने जो आपेलू वाक्य नकार होय तो क्वेश्चन टैग हकार बने छे, बराबर। दाखला तरीके एक एक्जाम्पल लईए, मोहन इज क्लेवर बॉय, तो हकार वाक्य छे तो एनु क्वेश्चन टैग शुं बनशे? नकार। मतलब एनु सहायकारक क्रियापद कयुं छे? इज। तो इज नॉट नुं टूंकुं रूप शुं थाय? इजंट। अने छोकरो छे एटले शुं लखशो? ही। तो शुं आवशे? इजंट ही। मोहन इज नॉट क्लेवर बॉय, आ नकार वाक्य छे तो एनु क्वेश्चन टैग शुं बनशे? हकार बनशे। तो शुं बनशे? इज ही, बराबर। क्वेश्चन टैगनी पहेला अल्पविराम अने तेना अंते प्रश्नार्थ चिन्ह मुकाय छे। जो तमारी विकासनी ग्रामरनी बुकनो आपणे अभ्यास करीए तो क्वेश्चन टैग, बराबर छे, क्वेश्चन એ કહેવાય છે કોઈ પણ વાક્યના અંતે મૂકવામાં આવતા ટૂંકા પ્રશ્નને ક્વેશ્ચન ટેગ કહેવાય છે, બરાબર। અને નેગેટિવ ક્વેશ્ચન ટેગ, હવે ક્વેશ્ચન ટેગ એફર્મેટિવ હકાર પણ હોય અને નકાર હોય, તો નેગેટિવ ક્વેશ્ચન ટેગ કોના પાછળ મૂકશો? તો ધ્યાન આપો, જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ પોઝિટિવ હોય મતલબ હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બને છે, બરાબર। દાખલા તરીકે હી ઇઝ અ ડોક્ટર, તો ઈજ હકાર છે તો શું થશે? એનું ક્વેશ્ચન ટેગ ઇઝ નોટનું ટૂંકું શું થાય? ઇઝન્ટ। અને સર્વનામ મૂકો હી, હે ને? આગળ યુ હેવ વોન, તમે જીતી ગયા છો, બરાબર। તો આનું સહાયકારક ક્રિયાપદ હેવ છે અને હકાર છે તો એનું ક્વેશ્ચન ટેગ શું બનશે? નકાર બનશે। હેવન્ટ યુ, હેવનું નોટનું ટૂંકું શું થાય? હેવન્ટ। અને આ રીતે બધા જ તમારા સહાયકારક ક્રિયાપદોના રૂપો તમને આવડવા જોઈએ। દાખલા તરીકે ટુ બીના રૂપો, એમ ઇઝ આર, તો એમ નોટનું આરંટ થાય છે, ઇઝ નોટનું ઇઝન્ટ થાય છે, આર નોટનું આરંટ થાય છે, હેવ નોટનું હેવન્ટ થાય છે, હેઝ નોટનું હેવન્ટ થાય છે, ડુ નોટનું ડોન્ટ થાય છે, ડઝ નોટનું ડઝન્ટ થાય છે, વગેરે તમારે યાદ રાખવાના રહેશે। આગળ જોઈએ પોઝિટિવ ક્વેશ્ચન ટેગ। હવે હકાર ક્વેશ્ચન ટેગ ક્યારે મુકાય છે? યુ હેવન્ટ ગોટ અ પેન, હેવ યુ? જો આમાં હેવન્ટ આપેલું છે, મતલબ જે સહાયકારક ક્રિયાપદ હતું એ નકારમાં લખેલું છે। યુ હેવન્ટ ગોટ અ પેન, તમને પેન મળી નથી, તો હેવ યુ, મળી તે કંઈ? તો તમે ના જ પાડવાના। આગળ વધીએ કે સરલા ઇઝન્ટ કમિંગ, બરાબર, ઇઝન્ટ છે એટલે એનું ક્વેશ્ચન ટેગ શું બનશે? સહાયકારક ક્રિયાપદ ઇઝ અને શી, તો શું લખશો? ઇઝ શી। આગળ વધીએ ક્વેશ્ચન ટેગ વિથ હેવ, હેઝ અને હેડ, અને બીના છે એમ ઇઝ આર, વોઝ વેર, તો હવે એના ક્વેશ્ચન ટેગ કેવી રીતના બનશે? દાખલા તરીકે જુઓ, અજીત હેઝ એ બુક, હકાર વાક્ય છે તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે, હેઝન્ટ હી? યુ હેવન્ટ મીટ ધ ડોક્ટર, ટીચર, યુ હેવન્ટ મીટ ધ ટીચર, તો હેડ નોટનું ડુંગુરુ, આ નકાર વાક્ય આપેલું છે, હેડન્ટ છે, તો પહેલામાં શું થશે? હકાર આવશે ક્વેશ્ચન ટેગ, તો શું આવે? હેડ યુ। આઈ એમ રાઇટ, હવે ખાલી એક આનું અલગ રીતે ક્વેશ્ચન ટેગ બને છે, આઈ એમ રાઇટ, તો આરએનટાઈ આવે અથવા એન્ટાઈ આવે, એ આઈ એન ટી અને આઈ, એન્ટાઈ અથવા આરન્ટાઈ, આ એક અપવાદ રૂપ છે જે તમારે યાદ રાખવાનું રહેશે। સી વોઝન્ટ હેપી, તો વોઝ શી? ઓકે, ધ ચિલ્ડ્રન વેર ટાયર, હકાર વાક્ય છે તો ક્વેશ્ચન ટેગ નકાર આવશે, વેર એન્ડ દે, ક્વેશ્ચન ટેગ વિધાઉટ હેવ ઓર બી, બરાબર। તો હવે કાળના વાક્યો આવશે,
जो मुख्य वाक्य है अथवा बी सिवायनु होय तो क्वेश्चन टैग में डूना योग्य रूप में मुकवामां आवे छे। दाखला तरीके मिस्टर व्यास टीचिस मैथ्स, तो आ केवु वाक्य छे? हकार वाक्य छे, पण आमां एमिसार के हेज हैव के डूड एवुं कंई आप्युं नथी, तो आमां एस लागेलुं छे, तो आनું સહાયકારક ક્રિયાપદ ડઝ આવશે અને ડઝ નોટનું ટૂંકરું શું થાય? ડઝન્ટ। અને મિસ્ટર વ્યાસ છે એટલે એનું સર્વનામું શું મૂકીશું? હી, તો શું થઈ જશે? ડઝન્ટ હી। આગળ વધીએ, યુ એન્જોય મ્યુઝિક, બરાબર છે, આમાં મેઇન વર્બ આપ્યું છે, તો આનું સહાયકારક ક્રિયાપદ ડૂ આવશે અને હકાર વાક્ય છે એટલે શું આવશે? ડોન્ટ યુ। તો આ પ્રમાણે ફેરફાર કરાય છે। આગળ જોઈએ, ભૂતકાળનું વાક્ય છે, સી ટોલ ધ ટ્રુથ, તો ટોલ્ડ છે ભૂતકાળનું વાક્ય છે, તો સહાયકારક ક્રિયાપદ એનું ડીડ આવે, અને હકાર વાક્ય છે તો ડીડ નોટનું ટૂંક રૂપ શું આવે? ડીડન્ટ, અને સી ડીડન્ટ શી સર્વનામ મૂકીશું। અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, યુ ડોન્ટ નો મી, તમે મને ઓળખતા નથી, ડૂ યુ, ખરું ને, ઓળખો છો? મતલબ ડોન્ટ આપેલું છે એટલે હકાર, નકાર વાક્ય આપ્યું છે એટલે એનું ક્વેશ્ચન ટેક્સ શું બનશે? હકાર બનશે। સંજય ડઝન્ટ લાઈક હિન્દી, તો ડઝ છે અને નકાર વાક્ય છે તો શું આવશે? ડઝ હી। તો આ પ્રમાણે ક્વેશ્ચન ટેગ બનાવતા હોય છે। હજુ હું તમને એક નોટિસ આપું અને પછી આપણે એક્સરસાઇઝ કરીએ। સમરી લખવી હોય, આ તમારે લખવાનું છે, આગળનું હતું એ પણ લખવાનું છે ને આ પણ લખવાનું છે। ક્વેશ્ચન ટેગની વાત કરીએ કે એમાં લખવા માટે, સમજવા માટે, આટલું આપણે સમજ્યા અને ટૂંકમાં કહેવું હોય તો વાક્ય બોલાયા પછી ખાતરી કરવા માટે ક્વેશ્ચન ટેગ વપરાય છે, બરાબર? વાક્ય બોલાયા પછી ખાતરી કરવા માટે ક્વેશ્ચન ટેગ વપરાય છે। જેમ કે તમે ટીચર ભણાવતા હોય તો કે ને, બરાબર ને, હે ને, સમજાયું ને, ઓકે, લખાઈ ગયું આવી રીતના। સામેવાળા વ્યક્તિને પૂછેલી કે કહેલી વાતની ખાતરી કરવા માટે ક્વેશ્ચન ટેગ વપરાય છે। ક્વેશ્ચન ટેગનું ગુજરાતીમાં ભાષાંતર સમજાયું ને, એમ ને, બરાબર ને, ખરું ને, એવા અર્થના સંદર્ભમાં વપરાય છે। ક્વેશ્ચન ટેગ સહાયકારક ક્રિયાપદ અને સર્વનામની મદદથી બને છે। સહાયકારક ક્રિયાપદ અને સર્વનામથી બનશે, કયા કયા? ટુ બીના રૂપો એમ ઇઝ આર વોઝ વેર, ટુ ડૂના ભૂતકો ડૂ ડસ ડીડ, અને ટુ હેવના રૂપો હેઝ હેવ કે હેડથી બને છે, બરાબર? જો આપેલું વિધાન વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બને છે, અને જો આપેલું નકાર વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર બને છે, બરાબર? આગળ જઈએ, એક્ઝામ્પલ, મોહન ઇઝ ક્લેવર બોય, ઇઝન્ટ હી, હકાર વાક્ય છે એટલે નકાર બન્યું, મોહન ઇઝ નોટ ક્લેવર બોય, ઇઝ હી, ઓકે। તો છેલ્લે ક્વેશ્ચન ટેગની પહેલાં શું મુકાય છે? અલ્પવિરામ કોમા, અને ક્વેશ્ચન ટેગની અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે। તો આ તમારે બહુ સરસ રીતે યાદ કરી લેવાનું છે 4-5 વાર। હવે આપણે એની એક્સરસાઇઝ જોઈએ, કરી એટલે તમને ફાવે જોઈએ, આપણે 10-1 વાક્યો ક્લિયર કરી લઈ સમજી લઈએ, બરાબર? જુઓ, યુ લાઇક ટુ સિંગ સોંગ્સ, આ વાક્ય જુઓ, ઓબ્ઝર્વ કરો, બરાબર, યુ લાઇક ટુ સિંગ સોંગ્સ, તો આની સાથે લાઇક મેઇન વર્બ આપેલું છે, તો આનું સહાયકારક ક્રિયાપદ કયું આવે? ડૂ આવે, સાદા વર્તમાનકાળનું વાક્ય છે એટલે, અને આપેલું વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે, તો યુ લાઇક ટુ સિંગ સોંગ્સ, તો શું આવશે? ડોન્ટ યુ, સર્વનામ આપેલું છે, ડૂનું આટલું ટૂંકું રૂપ ડોન્ટ થાય અને સર્વનામ યુ મૂકો। આગળની એક્ઝામ્પલ જુઓ, અમિત સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, અમિત ક્લાસમાં પહેલો નંબર લાવ્યો, તો આનું ક્રિયાપદ સ્ટૂડ છે, તો આનું સહાયકારક ક્રિયાપદ ડીડ જોઈશે, અને વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર બનશે, તો શું આવશે? ડીડન્ટ હી, અમિત છોકરો છે એટલે આપણે એનું સર્વનામ હી મૂકીશું। આગળ, પાયલ લાઇક્સ ડાન્સિંગ, પાયલને ડાન્સ કરવો ગમે છે, લાઇક્સ લખાયું છે એટલે આનું સહાયકારક ક્રિયાપદ ડઝ આવશે, અને કેવું વાક્ય છે? હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે, તો ડઝન્ટ શી, પાયલ છે આપણે સર્વનામ શું મૂકીશું? સી। આગળ વધીએ, દે ડોન્ટ લાઇક ક્રિકેટ, તેઓને ક્રિકેટ ગમતી નથી, આમાં ડૂ આપેલું જ છે અને નકાર વાક્ય છે, તો આનું ક્વેશ્ચન ટેગ શું બનશે? ડૂ ધે, ખ્યાલ આવે છે? તો આ પ્રમાણે ફેરફાર કરવાના હોય છે। આગળ જોઈએ, ઇટ ઇઝ એ હોટ ડે ટુડે, તો આનું સહાયકારક ક્રિયાપદ આપેલું છે ઇઝ, અને નકાર વાક્ય બનાવીશું ઇઝ નોટનું ઇઝન્ટ, અને સર્વનામ મૂકીશું ઇટ, તો શું આવશે? ઇઝન્ટ ઇટ, ઓકે। આગળ વધીએ છીએ, અંકિત ડીડ નોટ રન ફાસ્ટ, અંકિત ફાસ્ટ દોડતો નથી, તો ડીડ આપેલું છે અને અંકિત છે, તો ડીડ હી, શું આવશે આનું ક્વેશ્ચન ટેગ? ડીડ હી। આગળ વધીએ છીએ, ધ એલિફન્ટ ઇટ્સ બનાના,
तो એલિફન્ટનું સર્વનામ ઈટ આવે અને ઈટ્સ છે તો ડઝ મૂકીશું તો ડઝ નોટ નું ટૂંકું રૂપ ડઝન્ટ આવશે તો શું આવશે ડઝન્ટ ઈટ આગળ ધ બોયઝ આર નોટી તો ધ બોયઝ છે અને આર છે તો આર નોટ નું ટૂંકું રૂપ શું થશે આરન્ટ તો શું આવશે આરન્ટ દે બરાબર ને હવે આગળ વધીએ આપણે એના પછીનું વાક્ય છે That was Umang's bicycle. તો was not નું ટૂંકું રૂપ શું થાય wasn't અને bicycle માટે વપરાયું છે તો wasn't it we play every day તો play main verb છે તો do મૂકો તો શું આવશે don't we Mohan has a car તો hasn't he આ પ્રમાણે સર્વનામ મૂકવાના રહેશે Disha was absent yesterday તો વોઝ નોટ નું ટૂંકું રૂપ વોઝન્ટ અને છોકરી છે એટલે સી વોઝન્ટ શી વી આર એન્જોઈંગ ઇન ધ ગાર્ડન તો આરન્ટ વી યુ ડુ નોટ લીવ હિયર તો શું આવશે ડુ યુ આગળ ધીસ ક્લાસરૂમ ઇઝ નોટ ક્લીન તો ઇઝ ઇટ નકાર છે એટલે શું લખીશું ઇઝ ઇટ ઓકે ધ ગર્લ્સ ડ્રો પિક્ચર્સ બરાબર તો ડુ અને હકાર વાક્ય છે એટલે ડોન્ટ Don't they? Ajay and Jay were not at home. Ajay and Jay ઘરે નથી તો બહુવચનમાં થઈ ગયું તો where they? Hamid can drive a car. Cannot નું ટૂંકું રૂપ can't અને Hamid છોકરો છે એટલે he. Can't he? Dinesh will not come for the picnic. તો will છે તો will he? Diya was not going home. તો was she? I am clever. મેં આગળ શીખવાડ્યું એ પ્રમાણે આઈ એમ ક્લેવર તો એમ નોટ નું ટૂંકું રૂપ આરન્ટાઈ અથવા એન્ટાઈ બેમાંથી એક લખી શકો છો અંતરા હેઝન્ટ કમ હોમ તો હેઝ શી આઈ એમ નોટ સ્લો તો આમાં પાછું એમ આઈ થશે ઓકે આઈ હોપ તમને સરસ રીતે સમજાય ક્વેશ્ચન ટેગ હવે આના બીજી આ એક્સરસાઇઝ પણ લખજો જે મેં તમને પિક્સ મોકલ્યા છે સાથે એ પણ લખજો અને એની એક્સરસાઇઝ જાતે ઘરે પણ સોલ્વ કરજો ચલો ટેક કેર સ્ટે હોમ સ્ટે સેફ Goodbye. See you.